હાલ અમરેલી જિલ્લાથી એક મહત્વના સમાચાર મળી રહ્યા છે કે જ્યાં એલસીબીની ગાડીને એક અકસ્માત નડ્યો છે। તો આ અકસ્માતમાં કુલ 3 પોલીસકર્મીને ઈજા થઈ હોવાના સમાચાર સામે આવી રહ્યા છે। તો આ ત્રણેય પોલીસકર્મીઓને 108 મારફતે હોસ્પિટલ ખસેડવામાં પણ આવ્યા છે। અમરેલી જિલ્લાના જે એલસીબીની ગાડી છે તેમને અકસ્માત નડ્યો છે। તો આ અકસ્માતમાં 3 પોલીસકર્મીને ઈજા થઈ હોવાના પણ સમાચાર સામે આવ્યા છે। ત્રણેય પોલીસકર્મીઓને 108 મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। એક પોલીસકર્મીને વધુ ઈજા થવાથી સારવાર માટે અમદાવાદ હોસ્પિટલ પણ લાવવામાં આવ્યા હતા। તો એલસીબીની પોલીસ સ્ટાફ અમદાવાદ તરફ જ્યારે જઈ રહ્યો હતો ત્યારે આ અકસ્માતનો બનાવ બન્યો હતો। તો અકસ્માત જે ટ્રક સાથે થયો હતો તો તે ટ્રક ચાલક હાલ ફરાર થઈ ગયો છે અને તેની અકસ્માતની વધુ તપાસ હાલ હાથ ધરાઈ છે। તો અમરેલીથી મળેલા બ્રેકિંગ ન્યૂઝ મુજબ એલસીબીની ગાડીને અકસ્માત નડ્યો છે। તો અકસ્માતમાં કુલ 3 પોલીસકર્મીને ઈજા થઈ છે। તો ત્રણેય પોલીસકર્મીઓને 108 મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે, જેમાંથી એક પોલીસકર્મીને વધુ ઈજા થતાં તેને અમદાવાદ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો। તો અકસ્માત બાદ જે ટ્રક ચાલક હતો તે ફરાર થઈ ચૂક્યો છે।